કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણને આપણે અભ્યાસ કરી રહ્યા હતા. પહેલા ભાગમાં આપણે તમામ વ્યાખ્યાઓ જોઈ હતી અને સ્વાધ્યાય 4.1ના અમુક દાખલાઓ પણ જોયા હતા. તો અહીં તમને તમામ વ્યાખ્યાઓ જો સારી રીતે આવડતી હશે મિત્રો, તો ખૂબ સારી રીતે તમે આ પ્રકરણ શીખી શકશો. ખૂબ જ સહેલું બીજગણિતનું આ પ્રકરણ છે. હવે હું તમને સ્વાધ્યાય 4.2 માં લઈ જાઉં છું. આ તમામ દાખલાઓમાં એક જ સૂચન છે, સમીકરણનો ઉકેલ કે બીજ શોધો. તો અહીંયા તમને વ્યાખ્યાઓ સમીકરણ અને સમીકરણનો ઉકેલ કે બીજની વ્યાખ્યા આપવી જોઈએ. સમીકરણ માટે તમે કીધું હતું કે સમતાનો સંબંધ ધરાવતા વિધાનના ગાણિતિક સ્વરૂપને સમીકરણ કહે છે. ત્યાર પછી સમીકરણનો ઉકેલ અથવા બીજ, તો કે સમીકરણમાં ચલની જે કિંમત માટે સમીકરણની ડાબી કે જમણી બાજુના મૂલ્ય સમાન થાય તેને સમીકરણનો ઉકેલ કે બીજ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ આપણે આ તમામ દાખલાઓ ગણવાના છે. હું સ્વાધ્યાય 4.2 માં જે દાખલાઓ શીખવા માંગુ છું કે શીખવી રહ્યો છું એ સિવાયના દાખલાઓ એક જ પદ્ધતિના દાખલાઓ હોવાથી ચિંતા કરશો નહીં, તમને ખૂબ સારી રીતે આવડી જશે. પરંતુ યાદ રાખવા માટે કે સમજવા માટે હું જે પદ્ધતિ આપું છું એ શીખવી જરૂરી છે. જો એમાં તમે બરાબર ધ્યાન આપશો તો તમે તમામ દાખલાઓ સ્વપ્રયત્ને સારી રીતે ગણી શકશો. તો હું શરૂ કરું છું દાખલા 4.2 નો. પહેલાનો એ દાખલા, બીજામાં એ અને જી, ત્રીજામાં એ અને ચોથામાં પણ એ જ પદ્ધતિના બાકીના દાખલાઓ હશે, જાતે ગણવાના રહેશે. તો અહીંયા પહેલાની રકમ હું તમારી સામે લખું છું. તમારી પાસે અહીંયા 4.2 માં પાઠ્યપુસ્તક છે જ. તમારી પાસે એ સૂચન છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. આપણે ઉકેલ શોધીશું આપણી પદ્ધતિએ, અને એ જે રકમ છે જે x-1 બરાબર 0. પહેલું પગથિયું મૌખિક બોલી જાઉં છું. તમારે યાદ એ જ રાખવાનું કે ચલ પછીના બરાબર, એટલે કે ડાબી સાઈડ જયારે ચલ આવેલો હોય તો બરાબર પછીનો જે સંખ્યા છે ત્યાંથી દાખલાની શરૂઆત થાય એ ભૂલશો નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીશું. ચલવાળા પગને કરતા બનાવીશું, ચલવાળા પગને કરતા બનાવીશું. ચલની સાથેની સંખ્યા છે એ જો ડાબી સાઈડ હોય તો જમણી સાઈડ, અને જમણી સાઈડ હોય તો ડાબી સાઈડ એને લઈ જવી. તો ધ્યાન આપશો, બરાબર સમજો, બરાબર જ્યારે આવેલું હોય તો તમારે તેથી જ આવે એ ભૂલશો નહીં, તેથી નો જ ઉપયોગ કરવાનો હશે. તો અહીંયા આ એક્સ ને કરતા બનાવીશ અને ચલ ને કરતા બનાવીશ. તો 0 છે જમણી સાઈડ છે એ હંમેશા એની નિશાની સાથે પેલા ક્રમે ગોઠવાઈ જશે, બરાબર પછી ગોઠવાઈ જશે. બીજું, ચલ સાથેની સંખ્યા જો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ માં આવે. તો જોઈ શકો છો ચલ સાથેની માઇનસ 1 સંખ્યા છે એ જ્યારે બરાબર પછી આવશે તો એ પ્લસ બની જશે. તો અહીંયા તમારી પાસે ચલ તરીકે x ની કિંમત શું થશે? 0 કરીએ તો 1. તો ખૂબ જ સહેલાઓ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. તમે દાખલાઓને જોશો ને તમને આત્મવિશ્વાસ આવી જશે, આટલા બધા સરસ મજાના સહેલા દાખલા મને આવડી ગયા એવો તમને અનુભવ થશે. યાદ રાખશો, પ્રયત્ન કરવો જરૂરી છે. ગણિત છે એ ગણવાનો વિષય છે, અને પદ્ધતિ બરાબર શીખવાનું. આ બે પદ્ધતિ યાદ રાખશો, એક ગણવા માટે અને એક તમે કોઈ પણ શિક્ષકે ગણિત શિક્ષકે આપેલી પદ્ધતિ, આ બંનેનો અમલ કરશો બધું જ સારી રીતે આવડી જશે. તો જોઈ શકો છો તમારી પાસે x-1 = 0 હતા, તમે x ને કરતા બનાવ્યા, બરાબર પછીનું પદ પેલા ક્રમે આવી ગયું, અને માઇનસ હોય તો પ્લસ ને કરશો તો માઇનસ થાય, તો તમારા ચલની કિંમત મળી. આગળ જશું, દાખલો બીજો 2a = 3l = 42. તો અહીંયા ચલ તરીકે તમારી પાસે l છે, એની સાથે 3 ગુણાકારથી જોડાયેલા છે. તો 3l ને માંથી જ્યારે l ને છૂટો પાડશો તો જે ગુણાકારથી જોડાયેલું પદ જો અંશમાં હોય તો છેદમાં જાય, અને છેદમાં હોય તો અંશમાં આવે. તો એ તમે જોઈ શકો છો, જો એ પદને તમે કરતા બનાવશો તો 42 ના છેદમાં 3 જશે. શા માટે જશે?
કારણ કે ચલ સાથે જોડાયેલી સંખ્યા છે એ ગુણાકાર થી હતી એ અંશમાં હતી માટે એ છેદમાં જાય છે. હવે આપણે એલ ને જો કર્તા બનાવીશું તો એલ ને કર્તા બનાવીએ તો મારી પાસે પદ આવે 42 ના છેદમાં 3. તો 42 ભાગ્યા 3 છે, 42 ભાગ્યા 3 છે માટે 3 વડે તમે 42 ને ભાગી શકો છો. ભાગીએ 3 એકા 3, 4 માંથી 3 જાય 1, 2, 3, 4, 12. તમને ઘડી આવે છે આ તમે તમે શીખવા માંગો છો, બાકી 74 ને 42 તમે જોઈ શકો છો. તો તમારી પાસે એલ ની કિંમત મળે છે કે 14. હવે બીજું અહીંયા ટાઇટલ મેં હમણાં કીધું હતું કે સમીકરણો બીજ કે ઉકેલ મેળવવાના તમામ દાખલા છે એને તમારે નીચે કરવા છે. તમારે સમજવું જોઈએ કે શું અમારો દાખલો જવાબ સાચો છે કે ખોટો. તો મેં તમને વ્યાખ્યા આપી કે સમીકરણમાં અજ્ઞાતના સ્થાને જે કિંમત મૂકવા એટલે ચલના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની ડાબી જમણી બાજુના મૂલ્ય સમાન થાય તેને સમીકરણ કહે છે. તો આ દાખલો એક બરાબર સમજાવી દઉં એટલે બાકીના દાખલાઓ તમારે શોધવાની જરૂર નથી. દાખલા તરીકે તમારી પાસે ચલની કિંમત 14 છે. તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમે પરીક્ષામાં ટેસ્ટ આપી રહ્યા છો અને તમને લાગે કે મારો આ દાખલો ખોટો છે કે સાચો મારે ચેક કરવો છે, આ જે પદ્ધતિ આપું છું એ પદ્ધતિ તમે જોઈ શકો છો. બરાબર છે. તો અહીંયા એલ ની કિંમત તમારે 14 લઈને સાદું આપવાનું છે. તો આ એલ ની કિંમત લઈશું આ મુખ્ય સમીકરણમાં. એલ ની કિંમત કેટલી લઈશું? 14. 3 ગુણ્યા એલ, એલ એટલે 14 અને આ 42 ના 42, 14 એ 42 બરાબર 42. તો તમે જોઈ શકો છો તમારો દાખલો સાચો જ છે કારણ કે જમણી અને ડાબી બાજુના મૂલ્ય સમાન થયા. તમે સમીકરણ અવકલ કે બીજની વ્યાખ્યામાં બોલ્યા હતા કે સમીકરણમાં ચલની જે કિંમત માટે જમણી કે ડાબી બાજુના મૂલ્ય સમાન થાય તેને સમીકરણ કહે છે. તો જોઈ શકો છો તમે 42 બરાબર 42 આવી ગયા. તમામ દાખલાના જવાબ જે આવે છે સાચા જ છે કારણ કે તમને પૂરો આત્મવિશ્વાસ છે કે સાદું સાચું જ આપ્યું છે. વિજય શર્માનો અડધો માર્ક્સ પણ કાપી શકે નહીં. આગળ જઈએ. બરાબર સમજી ગયા છો. હવે હું તમારો દાખલા બીજાનો જે દાખલો ગણું છું. યાદ રાખશો ચલો જે હશે એને કરતા બનાવવાના છે. તો ઓકે, તમારી પાસે તો દાખલામાં જો તો જી બરાબર એના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15 છે. તો જ્યારે છેદમાં આવે ચલ સાથેની સંખ્યા જો છેદમાં હોય તો અંશમાં જશે અને ગુણાકારના સંદર્ભમાં માટે કે ગુણાકાર થશે. તો જોઈએ તમારી પાસે આ એને જ્યારે કરતા બનાવશો ત્યારે 7 × 5/15 આ પદ્ધતિએ સાદુરૂપ આવશે. 7 × 5/15 ઓકે. તમારે જોઈએ છે કે તો અહીંયા જોઈએ તો 5 × 3 = 15 થાય. 5 × 3 = 15 તો તમારી પાસે એની કિંમત આવશે 7/3. ખૂબ સહેલા મજા આવે એવા દાખલાઓ છે. બીજગણિતના આ બધા ચેપ્ટર ખૂબ જ સરસ છે પરંતુ ક્યારે જ્યારે તમને તમામ વ્યાખ્યાઓ આવતી હશે ત્યારે. હવે દાખલા ત્રીજાનો એ દાખલો જોઈશું. 3n − 2 = 46 છે. અહીંયા ટાઇટલ બધામાં સમાન છે બરાબર સમજી લેજો. સમીકરણનો ઉકેલ એ બીજું શું? તો હું તમને દાખલા ત્રીજાનો એ શીખવી રહ્યો છું. અહીંયા 3n − 2 = 46 છે. પહેલા 3n વાળું પદ છે એને કરતા બનાવશું અને પછી છેલ્લે n ને કરતા બનાવશું. તો 3n ને જો કરતા બનાવીએ તો 3n = 46 છે એ બરાબર પછી આવે તો માઇનસ હોય તો પ્લસ, જો પ્લસ હોય તો માઇનસ થાય એટલે તમને શીખવ્યું છે. માટે 46 - છે આ બાજુ આવશે તો પ્લસ બનશે. 3n = 46 માં 2 ઉમેરીએ તો 48 થાય. હવે શું કરીશું? એન ને કરતા બનાવીશું. તો એન ને છૂટો પાડીશું તો એન સાથે રહેલી સંખ્યા છે અંશમાં છે એ છેદમાં જશે. 48/3. હવે 3 વડે 48 ને ભાગીશું. 16 ને 48 થાય છતાં ચેક કરીએ. 48/3. 3 × 1 = 3, 3 × 6 = 18. જોઈ શકો છો તમારી પાસે એન ની કિંમત આવે છે 16.
તો વિદ્યાર્થી મિત્રો શ્રેણી મજાના દાખલા બધા જ દાખલાઓ ખૂબ સારી રીતે તમને આવડી જ જશે મને પૂરો વિશ્વાસ છે. હવે આ સ્વાધ્યાય 4.2 નો છેલ્લો દાખલો તમને શીખવા જઈ રહ્યો છું. બધા જ દાખલા સમજી ગયા હશો, તમને બરાબર આવડી ગયા હશે. એક દાખલો હું શીખવીશ અને અહીંયા તમારો 4.2 નો બીજો ભાગ પૂર્ણ કરીશ. તો શરૂ કરીએ દાખલો 4. બરાબર સમજી લેજો, ખૂબ જ મજા આવવા દાખલા છે, પ્રયત્ન કરવો જરૂરી છે. ગણિત છે, ગણવાનો વિષય છે, એ ભૂલશો નહીં. તો છેલ્લો દાખલો શીખવી અને તમારું આ 4.2 પૂર્ણ કરીશ. નીચેના સમીકરણનો ઉકેલ શોધો અથવા બીજ શોધ એવું આપ્યું છે. તમારી પાસે tan p is equal to 100 આપેલા છે. તો યાદ રાખશો p ને કરતા બનાવીશું. કયા પદને કરતા બનાવીશું? p ને. જો p ને કરતા બનાવીએ તો આ 100 ના છેદમાં 10 જાય. બરાબર ને? કારણ કે p છે ચલ, છે ચલ સાથેની સંખ્યા જો અંશમાં હોય તો છેદમાં જાય, છેદમાં હોય તો અંશમાં આવે. તો અહીંયા અંશમાં હોવાથી છેદમાં ગયા, 10 10 100 થાય છે. તમે જાણો જ છો, માટે p ની કિંમત આવશે 10. વિદ્યાર્થી મિત્રો મને ખૂબ જ આનંદ થયો, તમને બધું જ બરાબર સમજાઈ ગયું હશે. અને 100 પ્રયત્ન જો નહીં કરશો તો દાખલા છે એ ના આવે. વ્યાખ્યા શીખવી પડે અને પ્રેક્ટિસ કરતા રહેવું પડે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં આવજો. બાય બાય.